बैक जेतपुरमां तेलना घाणामां बेदरकारी सामे आवी। खोडियार मिनी तेल ऑइल मिलमां जोवा मळी बेदरकारी। दाणाना तेलमां जोवा मळी जीवातो, खाद्यतेलमां जीवातनो वीडियो वायरल थयो छे। वंदा अने कहारी जेवी जीवात जोवा मळी। फूड विभागने जाण करता अधिकारीए उड़तो जवाब आप्यो, बेदरकारी होय तो तमे मिल सील करो तेवुं अधिकारीए जणाव्युं छे। तो अधिकारीओनी आळसने कारणे लोकोना स्वास्थ्य साथे चेड़ा थई रह्या छे। વધુ જાણકારી આપશે સંવાદદાતા યોગેશ। યોગેશ, જે અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપ્યો, શું એમને પોતાની જવાબદારીનું ભાન નથી? જે ચોક્કસ જે અધિકારી છે, ફૂડ ઇન્સ્પેક્ટર છે, એમની સાથે આ બાબતે વાતચીત કરવામાં આવેલી હતી અને ફૂડ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવેલી હતી કે જેતપુરમાં જે માર્કેટિંગ યાર્ડની સામે ખોડિયાર મિની તેલ ઓઇલ મિલ આવેલું છે, તેની અંદર છે જે એની તેલ રાખવાની જે ટાંકીઓ હોય છે એની અંદર કસારી છે, વાંદા છે, કીડી મકોડા અને અસંખ્ય જાતની જીવાતો સાથે કચરા સાથેનું તેલ છે એ વેચતો હતો। એને કોન્સ્ટેબલને તેલ વેચેલું હતું। આ કોન્સ્ટેબલે 3 વખત એ તેલ પાછું આપેલું અને ફરિયાદ કરેલી હતી। જ્યારે એમને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો ત્યારે કોન્સ્ટેબલે મીડિયાને બોલાવી અને સમગ્ર ઘટનાની જાણ કરેલી હતી, જેને લઈ એને આ કોઈક ભાંડો ફૂટ્યો હતો। આ બાબતે જ્યારે ફૂડ ઇન્સ્પેક્ટર સાથે વાત કરેલી હતી તો ફૂડ ઇન્સ્પેક્ટરે ઉડાવ જવાબ આપેલો હતો કે પત્રકારો તમે ત્યાં છો, એ ઓઇલ મિલને સીલ કરો, તે તેલ ડબ્બાને સીલ કરો, અમે જ્યારે ટાઈમ મળશે 2-3 દિવસ પછી આવીને ત્યારે ચેક કરશું। આવી રીતનો ઉડતો જવાબ આપી અને એને પોતાની જવાબદારીમાંથી હાથ સંકેતી નાખેલા હતા। જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ જાહેર આરોગ્ય સાથેનો આ એક ગંભીર બનાવ છે, જેને લઈ એના તેલ ઓઇલ મિલને સીલ કરવામાં આવે ને યોગ્ય પગલાં ભરવામાં આવે તે ખૂબ જરૂરી છે। જી જય યોગેશ, આ જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એમનું નામ પણ આપ બોલી લો એટલે ગુજરાતની જનતાને ખબર પડે કે આ કયા અધિકારી છે અને શું કોઈ આ મિલ સાથે એમની મિલીભગત છે, એ શા માટે આટલી આળસ કરી રહ્યા છે? ચોક્કસથી જે આજે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ રાજકોટ વિભાગમાં બેસે છે, તેમની નીચે અન્ય બીજા પણ આસિસ્ટન્ટ ફૂડ ઇન્સ્પેક્ટર હોય છે। આ ફૂડ ઇન્સ્પેક્ટર છે ફળદુભાઈ છે, તેમની સાથે તેમના મોબાઈલ ઉપર આપણે વાતચીત કરેલી હતી અને તેમનો ઓડિયો પણ રેકોર્ડ કરીને મેં આપને મોકલેલો છે, તે શું જવાબ આપે છે તે આપ ચોક્કસપણે ગુજરાતની જનતાને આપ જણાવી શકો છો। તે કોઈ પણ જાતનો જવાબ આપતા નથી અને પોતાની જે જવાબદારી છે તેમાંથી સંપૂર્ણ રીતના હાથ સંકેતતા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહેલું છે। જી જે બિલકુલ યોગેશ, માહિતી માટે આપનો આભાર। તો ફૂડ ઇન્સ્પેક્ટર અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો, પરંતુ તેમણે કાર્યવાહી કરવી પડશે, સમાજ પ્રત્યે તેમની જવાબદારી છે। તો જ્યારે ખાદ્યતેલમાં જીવાતનો વિડિયો સામે આવ્યો અને ફૂડ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી ત્યારે તેમના દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે। તો બેદરકારી હોય તો તમે મિલ સીલ કરો તેવો જવાબ આ અધિકારી દ્વારા આપવામાં આવ્યો। અધિકારીઓની આળસના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। જો અધિકારીઓ આવો જ ઉડાવ જવાબ આપશે તો લોકો રજૂઆત કોને કરશે?